हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आपणे धोरण 5 विषय छे गुजराती, पाठ पहेलो, पाठ 1 चबूतरो चित्रपाट छे, जेमां चबूतरानुं चित्र आपेलुं छे। चबूतरो के जे चित्रपाट छे तेमां चबूतरानुं चित्र आपेलुं छे, तो तेने आपणे सवाल जवाब जोशुं। तो मित्रों, आ चबूतरो छे, एक ચિત્રમાં આપણે શું દેખાય છે? ચબૂતરો દેખાય છે, તેની નીચે એક ખેડૂત બેઠો છે, એક માણસ બેઠો છે, બરાબર। તો ઓટલાની બાજુમાં એક બકરી બેઠી છે, ઓટલાની બીજી બાજુ એક કૂતરો પણ છે। તો આપણે ચિત્રમાં 3-4 ગાયો પણ દેખાય છે। ચબૂતરા ઉપર એક નીચે પાણી પીવાની ઠીબ લટકાવેલી છે, બરાબર। પક્ષીઓને પાણી પીવા માટેની એક ઠીબ લટકાવેલી છે। ચબૂતરા પર પક્ષીઓ બેઠા છે અને કોઈ પક્ષીઓ ઉડે પણ છે। તો મિત્રો, આ ચબૂતરાના ચિત્ર ઉપરથી આપણે સવાલ જવાબ જોશું। તો પ્રશ્ન 1 ચિત્રના, મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો છે, કેટલા છે? સ્વાધ્યાયના પ્રશ્નો છે। પ્રશ્ન 1 ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1 ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો પહેલા પ્રશ્નમાં શું કહે છે? ચબૂતરો છે એ કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ઉત્તર એટલે એનો જવાબ છે, ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। કોના માટે? તો પંખીઓ માટે। તો ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। બીજો પ્રશ્ન છે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો જવાબ છે, ઉત્તર છે એનો, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। શૂને બદલે ચણ લખી નાખવાનું છે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે પંખીઓ માટે। પ્રશ્ન 3 ચબૂતરા પર છત શા માટે હોય છે? ચબૂતરા પર છત શા માટે હોય છે? તો ઉત્તર છે તેનો, ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે। ફરી એકવાર, ચબૂતરા પર છત શા માટે હોય છે? તો ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે તે માટે ચબૂતરા પર છત હોય છે। પ્રશ્ન નંબર 4 પંખીને પાણી પીવા માટે સી વ્યવસ્થા હોય છે? પંખીને પાણી પીવા માટે સી વ્યવસ્થા હોય છે? તો ઉત્તર તેનો છે, પંખીને પાણી પીવા માટે ચબૂતરે ઠીબ લટકાવેલી હોય છે, બરાબર। પાણી પીવા માટે શું લટકાવેલું હોય છે મિત્રો? પંખીને પાણી પીવા માટે ચબૂતરે ઠીબ લટકાવેલી હોય છે। 5મો પ્રશ્ન છે, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા અથવા તો ચણ નાખવા માટે થતો હશે। તો 5મો પ્રશ્ન શું કહે છે, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો જવાબ છે એનો, નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા અથવા તો ચણ નાખવા માટે થતો હશે। 6ઠો પ્રશ્ન છે, ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? તો આપણે ચિત્રમાં ક્યાં ક્યાં ઓટલાની બાજુમાં જોતા ગાયો છે, બકરી, કૂતરું અને માણસ જોવા મળે છે? જો ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? તો ગાયો, બકરી, કૂતરું અને માણસ જોવા મળે છે। નેક્સ્ટ આગળ જોશું। પ્રશ્ન 2 ચબૂતરા વિશે 5 વાક્યો લખો મિત્રો। ચબૂતરા વિશે કેટલા વાક્યો લખો? 5 વાક્યો લખો। ઉત્તર એટલે જવાબ છે, અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે, તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે, સવાર સાંજ ત્યાં પંખીઓ ચણવા આવે છે, ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીવે છે। ફરી એકવાર જોઈએ, ચબૂતરા વિશે કેટલા વાક્યો લખવાના છે? 5 વાક્યો, અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે, તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે, સવાર સાંજ ત્યાં પંખીઓ ચણવા આવે છે, ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીવે છે। નેક્સ્ટ, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો। તો મિત્રો, અહીં શેનું ચિત્ર છે? ગામડાની સવારનું દ્રશ્ય છે। આ ચિત્ર શેનું દેખાય છે? ગામડાની એક સવારનું દ્રશ્ય છે। તો ચિત્ર જોઈને વર્ણન કરવાનું છે, તો આપણે ઉત્તર જોશું, સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે। તો દેખાય છે મિત્રો ચિત્રમાં, સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે। એક સ્ત્રી વાસણ માંજે છે, એટલે કે વાસણ ધોવે છે। તો મિત્રો, એક સ્ત્રી વાસણ માંજે છે, એટલે કે વાસણ ધોવે છે। બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે, તો દેખાય છે આ કૂવો છે, તો બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે। ખેડૂતો ખેતર તરફ જાય છે, ખેડૂતો ક્યાં જાય છે? ખેતર તરફ જાય છે, તો ખેડૂત છે, તો ખેડૂતો ક્યાં જાય છે? ખેતર તરફ જઈ રહ્યા છે। એક ચબૂતરો છે, તો મિત્રો આ ચબૂતરો પણ છે, એક ચબૂતરો છે, તેમાં પંખીઓને પાણી પીવા માટે ઠીબ લટકાવેલી છે,
તો આ ચબુતરામાં એટલે ચિત્ર થોડુંક નાનું છે એટલે અહીંયા ઠીબ લટકાવેલી છે. પંખીઓને પાણી પીવા માટે શું લટકાવેલું છે? એક ઠીબ લટકાવેલી છે. એક પંખી ઉડતું ઉડતું ચબુતરા પર જાય છે. આ પંખી દેખાય છે, એક પંખી ઉડતું ઉડતું ક્યાં જાય છે? ચબુતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. તો આ મોચી છે, તો મોચી રસ્તાની બાજુમાં બેઠો છે અને તેનું કામ કરે છે, જોડા સાધે છે, પગરખા સાંધે છે. એની પાસે એક ગ્રાહક છે. તો તેની પાસે શું છે? એક ગ્રાહક છે. તેની પાસે શું છે? ગ્રાહક છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. ફરી એકવાર પ્રભા ઝડપી જોઈ જશું તો સૂરજ બે ટેકરીઓની વચ્ચે ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે, બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. તો બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. તો ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબુતરો છે. તો આ એક ચબુતરો દેખાય છે આપને. તેમાં પંખીઓને પાણી પીવા માટે એક ઠીબની વ્યવસ્થા છે, એટલે ઠીબ લટકાવેલી છે. તો અહીં એક બરાબર પાણી ભરેલી ઠીબ, પક્ષીઓને પાણી પીવા માટે ઠીબ લટકાવેલી છે. તેમાં પંખીઓને પાણી પીવા માટે એ તો આવી ગયું. એક પંખી ઉડતું ઉડતું ચબુતરા પર જાય છે. તો આ પંખી ઉડતું ઉડતું ક્યાં જાય છે? પાણી પીવા માટે ચબુતરા તરફ જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. આ મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. એની પાસે એક ગ્રાહક છે. તો મોચીની બાજુમાં એક ગ્રાહક ઊભો છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. તો મિત્રો, આ ગામડાની સવારનું કેવું છે? એક સુંદર દ્રશ્ય છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. પાઠ છે ચબુતરો, તેનું ચિત્રનું વર્ણન જોયું અને ક્વેશ્ચન આન્સર પણ જોયા. મિત્રો, જો વિડીયો તમને ગમે તો લાઇક કરશો, શેર કરશો અને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ઓકે, થેન્ક યુ.